હેલો સ્ટુડન્ટ્સ આપણા અભ્યાસક્રમમાં લેસન નંબર સિક્સટીન એમાં આપણે વર્કબુકમાં એમસીક્યુઝ અને વન સેન્ટેન્સ દેન ટુ થ્રી સેન્ટેન્સ આન્સર્સ લખી નાખ્યા છે ગયા પિરિયડમાં અને મેં તમને એના માટેનું હોમવર્ક પણ આપ્યું હતું એમસીક્યુઝ અને વન સેન્ટેન્સ ક્વેશ્ચનના આન્સર નોટબુકમાં લખવા માટે બરાબર ટુ ટાઈમ્સ તો સ્ટુડન્ટ્સ આજના હોમવર્કમાં તમારે તમને જે ટુ થ્રી સેન્ટેન્સમાં આન્સર લખાવ્યા છે દેટ ઇઝ ક્વેશ્ચન નંબર થ્રી આ જે લખાવ્યા છે ને ટુ થ્રી સેન્ટેન્સમાં આન્સર્સ એ બધા આ ક્વેશ્ચન નંબર થ્રી આખો એનો ફર્સ્ટ સેકન્ડ થર્ડ એન્ડ ફોર્થ ઓકે આ બધા જ આન્સર્સ તમારે તમારી નોટબુકમાં લખવાના છે ટુ ટાઈમ્સ ક્વેશ્ચન વન ટાઈમ આન્સર ટુ ટાઈમ ઓકે હવે તમને અહીંયા જે ક્વેશ્ચન નંબર ફોર દેખાય છે સવિસ્તાર ઉત્તર લખો એ તમારે ઓમિટ કરવાનો છે એમાં ત્રણ ક્વેશ્ચન છે પણ એ તમારે આખો ક્વેશ્ચન ઓમિટ કરવો પડશે આગળ આપણે જોઈએ કારણ કે આપણે જનરલી સવિસ્તાર આન્સર હોતા નથી આપણને ક્વેશ્ચન નંબર ફાઇવ જે છે તે અહીંયા તમે જોઈ શકો છો નીચેના વિધાનોના કારણ આપો તો આપણે વિધાનોના કારણ આપવાનું સમજીશું એમાં પહેલો ક્વેશ્ચન છે સિંહ બાળ ભેખડ ઉપર વિચિત્ર અવાજ કરતું હતું કારણ કે એ કેમ ભેખડ ઉપર વિચિત્ર અવાજ કરતું હતું તો એનું રીઝન શું છે તો કારણ તમારે આપવાનું છે તમારે આન્સર લખવાનું છે તે ભેખડ ઉતરવાની કોશિશ કરતું હતું પણ ઉતરી શકાતું નહોતું તે ભેખડ ઉતરવાની કોશિશ કરતું હતું પરંતુ એનાથી ઉતરી નહોતું શકાતું માટે તે અવાજ કરતું હતું બરાબર સેકન્ડ ક્વેશ્ચન માલધારી સ્ત્રી ચોંકી ઉઠી કારણ કે એ કેમ ચોંકી ઉઠી કારણ કે કરગઠિયા વીણતા વીણતા એને સિંહણની દણક સંભળાઈ હતી માટે તે ચોંકી ઉઠી હતી ઓકે તો એનો આન્સર આવી રીતે લખજો કે માલધારી સ્ત્રી ચોંકી ઉઠી કારણ કે કરગઠિયા વીણતા વીણતા એને સિંહણની દણક સંભળાઈ દેન ક્વેશ્ચન નંબર થ્રી કારણ આપોમાં સિંહણે ત્રાળ નાખી કારણ કે સિંહણે કેમ ત્રાળ નાખી તો તમારે આન્સર લખવાનું એ માનવ બાળ એના બચ્ચાને ઉઠાવીને લઈ જતું હતું કોના બચ્ચાને એના નામ કૌંસમાં મેં લખ્યું છે એના એટલે કોના તમે જોઈ શકો છો અહીંયા બ્રેકેટમાં તમને દેખાય છે ને સિંહણના રાઇટ તો આ બ્રેકેટ તમને તમે જોઈ શકો છો અહીંયા બરાબર આ બ્રેકેટ તો એના એટલે સિંહણના ઓકે તો તમારા આન્સર શું લખવાનો એ માનવ બાળ સિંહણના બચ્ચાને ઉઠાવીને લઈ જતું હતું માલધારી બાળકે સિંહણને છોડી દીધું સિંહ બાળને છોડી દીધું કારણ કે તેનો આન્સર લખજો તેની માતા તેને એમ કરવા કહી રહી હતી તમને ખબર છે ને કે તેની માતા તેને બોવ પાડીને કહેતી હતી કે છોડી મૂક બેટા છોડી દે બચ્ચાને એટલે માનવ બાળે સિંહ બાળને છોડી દીધું ચલો હવે તમારે ક્વેશ્ચન નંબર સિક્સમાં ફિલ ઇન ધ બ બ્લેન્ક્સ છે જેના માટે તમને ઓલરેડી ઓપ્શન્સ આપેલા છે તો તમારે એમાંથી સિલેક્ટ કરીને લખવાનું છે ઓકે ક્વેશ્ચન નંબર વન આઈ મીન ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં ફર્સ્ટ પાંચ જો પાંચસો ભેંસુના ડૅ દૂધના દહીંને વલો વલોવા એ નાજુક પણ મજબૂત હાથ કામે લાગી જાય શું કહે છે પાંચસો ભેહુના ડેશ દૂધના દહીંને વલોવવા એ નાજુક પણ મજબૂત હાથો કામે લાગી જાય તો શું આવશે મેળવેલ કે ભેળવેલ તો એમાં મેળવેલ ઇઝ ધ રાઈટ આન્સર ઓકે ધેન સેકન્ડ ઘડી બે ઘડી બંને માતાઓએ ડેશ મિલાવી ડેશમાં શું લખવાનું છે આંખ મિલાવી આંખ અને દ્રષ્ટિ તો આંખ મિલાવી તમને ટેક્સ્ટબુકમાં આંખ મિલાવી આપ્યું છે ઓકે ધેન ક્વેશ્ચન નંબર થ્રી તેમના ડેશ જુદા જુદા હતા મન કે ખોળિયા તો ખોડિયા ઓકે દેન સિંહણ ડેશ નજીક આવી ગઈ હતી હવે અહીંયા તમને બે આપેલા છે જો ઓપ્શન પણ તમને સહેજ જ એમાં ડિફરન્સ છે સાવજ કે સાવજ સાવ જ એમાં જ છે ને થોડું સ્પેસ છોડીને લખ્યું છે સાવજ એટલે બિલકુલ ફર્સ્ટવાળું જે છે ને એમાં બિલકુલ અને સેકન્ડ વાળું છે એનો મતલબ થાય કે સિંહ ઓકે તો અહીંયા શું ફર્સ્ટવાળો આપણે આન્સર આવશે કે સિંહણ એકદમ બિલકુલ નજીક આવી ગઈ હતી ઓકે ઓકે ધેન સમાનાર્થી શબ્દો ક્વેશ્ચન નંબર સેવન એમાં ફર્સ્ટ છે જંગલ તો એનું થશે વન અને અરણ્ય સેકન્ડ ડર તો ભય અને બીક થર્ડ શિશુ એટલે બાળક અને બચ્ચું ફોર્થ ગોદ એટલે ખોડો અને ઉછંગ ફિફ્થ ધરતી એનું થશે પૃથ્વી અને ધરા સિક્સ્થ છે ઓસાણ ઓસાણ એટલે યાદ સ્મૃતિ ઓકે ધેન ધેન ક્વેશ્ચન નંબર એક એમાં ફર્સ્ટ એટલે વિરુદ્ધાર્થી શબ્દો તમારે લખવાના છે જે ક્વેશ્ચન તમને આપેલા છે એના આન્સરમાં તમારે એના વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે ફર્સ્ટ છે મુશ્કેલ તો એનું વિરુદ્ધાર્થી શું થશે સરળ ઓકે સેકન્ડ છે સૂકા એનું લીલા થર્ડ ઇઝ નજીક એનું દૂર અને ફોર્થ છે જુદા એનું ભેગા બરાબર ધેન જોગણી સુધારો જોગણી સુધારોમાં ફર્સ્ટ તમને આપ્યું છે પશ્ચિમ તો પશ્ચિમ તમને અહીંયા સુધારીને આપ્યું છે અને નાની માત્રા અને શ્ર અડધો એને વ જોડેલો છે રાઈટ પછી આજીવન આજીવનમાં જને મોટીની માત્રા પથ્થર તો પથ્થર આપ્યું છે એની જગ્યાએ શું થશે બે થ આવશે એમાં અડધો થ જોઈન કરેલો છે શિશુ તો શમાં નની માત્રા ઓકે અદભુત તો અદભુતમાં દ ખોળો કરેલો છે જો તમે જોઈ શકો છો બરાબર દ ને આમ નીચે થોડુંક ખોડો કરેલો કહેવાય કહેવાયને ઓકે ધેન અસ્તિત્વ અસ્તિત્વમાં પણ સ અને ત ઉપર નની માત્રા કરવાની ઓકે ત્યાર પછી શું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ફર્સ્ટ છે જિંદગીના અંત સુધી તો એને શું કહેવાય આજીવન સેકન્ડ શું છે માલધારીઓએ જંગલમાં બાંધેલા ઝૂંપડાઓનું ગામ જંગલમાં જે ઝૂંપડાઓનું ગામ બનાવે એને શું કહેવાય નેસ અથવા તો નેસડો બરાબર સિંહની ગર્જના એને કહેવાય ડણક ફોરથીસ કાંટાવાળા વૃક્ષો અને વેલાઓની ઝાડી એને કહેવાય કાંટ ત્યાર પછી જવાબદારી કે રક્ષણ વિના એકલું અટુલું મૂકેલું તો રેડું આવે રેડું ઢ ઢગલાનો ઢ અને એને ન નનવની માત્રા દેન ક્વેશ્ચન નંબર ઇલેવન રૂઢિ પ્રયોગનો અર્થ આપીને વાક્ય પ્રયોગ કરવાનો છે તમારે બરાબર પહેલાં અર્થ આપવાનો પછી વાક્ય પ્રયોગ કરવાનો ફર્સ્ટ કાળના મુખમાં રહેવું એનું શું થશે સતત મૃત્યુના ભય વચ્ચે રહેવું સતત મૃત્યુના ભય વચ્ચે રહેવું બરાબર લેસનમાં આપ્યું છે ને કે માલધારી કોમ સતત કાળના મુખમાં રહે છે તો મૃત્યુના ભય વચ્ચે રહેવું એનું તમારા તમારે વાક્ય બનાવવાનું છે માલધારીઓ સતત કાળના મુખમાં રહેવા હોવા છતાં નિર્ભય બનીને જીવે છે અથવા તો રહેતા હોવા છતાં નિર્ભય બનીને જીવે છે સેકન્ડ રસ પડવો રસ પડવો એટલે કે ઇન્ટરેસ્ટ પડવો મજા પડવી ઓકે એનું વાક્ય તમારે લખવાનું છે બાળકોને ક્રિકેટની મેચ જોવામાં ખૂબ જ રસ પડે છે ઓકે થર્ડ આંખમાં આંખ પરોવી આંખમાં આંખ પરોવી એટલે ખૂબ જ ધ્યાનથી એકી ટોસે જોવું એમ એક ટસે જોયા કરવું એને આંખમાં આંખ પરોવી કહેવાય એનું વાક્ય તમારે લખવાનું છે રાધાએ સરોજની આંખમાં આંખ પરોવી બરાબર દેન ફોર્થ જીવ અડધો થઈ જવું એનું તમારે રૂઢિપ્રયોગનો અર્થ શું આવશે ચિંતાથી થઈ અને એનું સેન્ટેન્સ આવશે પતિના અકસ્માતના સમાચાર સાંભળતા પત્નીનો જીવ અડધો થઈ ગયો ઓકે ફિફ્થ હૃદયનો ટુકડો એટલે ખૂબ જ વહલું હોવું એનો આન્સર લખવાનો માતા માટે પોતાનો બાળક હૃદયનો ટુકડો હોય છે બરાબર કોઈ પણ માતા માટે પોતાનું બાળક કેવું હોય હૃદયનો ટુકડો એટલે ખૂબ જ વાલો હોય સિક્સ્થ છે આંખે ચક્કર આવવા આંખે ચક્કર આવવા એટલે બીકને લીધે બધું જ ગોળ ગોળ ફરતું દેખાવું ઘણીવાર ઘણા લોકોનું ચક્કર આવતા હોય છે ડરના લીધે હોય અથવા તો ખરેખર સ્વાસ્થ્યના અસર હોય એના લીધે પણ આવી શકે પણ આંખે ચક્કર આવવા એટલે કે બીકને લીધે બધું ગોળ ગોળ ફરતું દેખાવ તો એનું સેન્ટેન્સ લખો સિંહણને પોતાના બાળક તરફ આવતી જોઈને તેની માતાને આંખે ચક્કર આવવા લાગ્યા બરાબર સિંહણને પોતાના બાળક તરફ આવતા જોઈને તેની માતાને શું થયું આંખમાં ચક્કર આવવા લાગ્યા ઓકે ધેન સેવેન્થ જીવ તાળવે ચોંટી જવો જીવ તાળવે ચોંટી જવો એટલે શું થાય જાણે હમણાં જીવ નીકળી જશે તેવું લાગવું જાણે હમણાં જ પ્રાણ જતા રહેશે જીવ જતો રહેશે એવું લાગવું એનું વાક્ય શું બનશે સિંહણના બચ્ચા સાથે પોતાના બાળકને જોતા જ માતાનો જીવ તાળવે ચોંટી ગયો બરાબર સિંહણના બચ્ચા સાથે પોતાના બાળકને જોયું એટલે માતાનો જીવ તાળવે ચોંટી ગયો આઠમું આંખો મિલાવવી એટલે કે વિશેષ ભાવથી જોવું વિશેષ ભાવથી તો એનું આન્સર તમારે અરે સોરી એનું સેન્ટેન્સ બનાવવાનું છે બે બિલાડીઓએ પહેલાં તો આંખો મિલાવી અને પછી પોતપોતાના માર્ગે જતી રહી ઓકે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર ટવેલ્વ નીચેના વાક્યોમાંથી પ્રશ્નવાક્ય વિધાન વાક્ય અને ઉદ્ગાર વાક્ય ઓળખવાનું છે અને આન્સર લખવાનું છે એની નીચે હવે ફર્સ્ટ અમે જોશો ને તો તમને ફર્સ્ટ જોતાની સાથે જ તમને ખબર પડી જશે લાસ્ટમાં જો આ જે ચિહ્ન છે ને આ ચિહ્ન એ કયું ચિહ્ન છે એ છે એક્સલેમેટ્રી ચિહ્ન એને ગુજરાતીમાં કહેવાય ઉદ્ગાર ચિહ્ન ઓકે તો આ ઉદ્ગાર ચિહ્ન જોઈએ એટલે આપણને શું ખબર પડે કે આ ઉદ્ધાર વાક્ય છે કારના મુખમાં રહેવાનું છતાં જરાય ડર ન મળે એને શું કહેવાય ઉદ્ગાર વાક્ય છે એટલે તમારે લખવાનું ઉદ્ગાર વાક્ય સેકન્ડ ક્વેશ્ચન ક્વેશ્ચન માર્કવાળું વાક્ય છે એટલે પ્રશ્નાર્થ વાક્ય કહેવાશે બાળક હાથમાં આવેલું અદ્ભુત રમકડું કેમ કરી છોડે એટલે સેકન્ડમાં શું લખશો પ્રશ્ન વાક્ય ધેન તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું એ કેવું છે સાદું વાક્ય છે બરાબર પૂર્ણ વિરામ છે પૂર્ણ વિરામ હોય એટલે સાદું વાક્ય એને તમે લખવાનું વિધાન વાક્ય ઓકે ત્યાર પછી નીચેના વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખવાના છે તમારે તો એ તો આપણને આવડે છે બરાબર તો ફર્સ્ટ છે બાળક અદ્ભુત રમકડું કેમ કરી છોડે તો અદ્ભુત એ શું છે વિશેષણ અને રમકડું શું કહેવાશે વિશેષ્ય જેના માટે વિશેષણનો ઉપયોગ થયો છે એ છે રમકડું એટલે એ વિશેષ્ય કહેવાશે અને વિશેષણ શું છે અદ્ભુત તેવી જ રીતે તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું તો અજબ જે છે તે વિશેષણ છે અને પરિવર્તન શું છે વિશેષ્ય ઓકે તો આ વિશેષણ અને વિશેષ્ય તમને આવડે જ છે તે છતાં પણ આપણે અહીંયા લખ્યા છે ઓકે ક્વેશ્ચન નંબર ફોર્ટીન નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે તો પહેલાં આવશે શબ્દ પછી સદી પછી સરખા અને છેલ્લે આવશે સૂકું ઓકે શબ્દ સદી સરખા અને સૂકું સો સ્ટુડન્ટ્સ મેં તમને ઓલરેડી હોમવર્ક કહી દીધું અહીંયા આ લેસન નંબર સિક્સટીન પૂરું થાય છે મેં તમને ઓલરેડી હોમવર્કમાં કહી દીધું છે કે તમારે બે ત્રણ વાક્યમાં આન્સર્સ જે છે તે લખવાના છે આજના પિરિયડમાં ચાર ક્વેશ્ચન છે એટલે એ ચારે ચાર ક્વેશ્ચન ક્વેશ્ચન વન ટાઈમ આન્સર્સ ટુ ટાઈમ લખવાના નેક્સ્ટ પીરિયડમાં હું તમને આનું જે બીજું હોમવર્ક બાકી રહેશે જે આજે લખાવ્યું છે આપણે એનું હોમવર્ક આપી દઈશી તમે નોટબુકમાં લખી નાખજો ઓકે તો આજના પિરિયડમાં તમારે આટલું જ લખવાનું છે નેક્સ્ટ પિરિયડમાં આગળનું લેસન જોઈ લઈશું થેન્ક યુ સો મચ આઈ હોપ કે તમને સમજ પડી છે અને તમે સારી રીતે ટાઈમ ટુ ટાઈમ હોમવર્ક કરી રહ્યા છો આઈ હોપ દેટ તો તમે સારી રીતે હોમવર્ક સારા હેન્ડરાઈટિંગમાં લખજો ઓકે થેન્ક યુ સો મચ